પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં ખાસ ગોડાઉનની પાછળ ગંદકીના કારણે સ્થાનિકોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અહીં રોગચાળો ફેલાય તે પહેલા વહેલી તકે સફાઈ કરાવવા માંગ ઉઠી છે. પોરબંદરના ખાસ ગોડાઉન પાછળના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીની સમસ્યા જોવા મળે છે. આ વિસ્તારમાં સફાઈ ન થવાના લીધે ઝેરી મચ્છર સહિત જીવજંતુનો ઉપદ્રવ પણ જોવા મળે છે. ઉપરાંત અહીં ડુક્કર સહિત રેઢિયાળ પશુઓનો પણ ત્રાસ જોવા મળે છે. સફાઈ ન થવાના લીધે અહીં સ્થાનિકોએ રહેવું પણ મુશ્કેલ બન્યું છે અને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. જ્યોતિ પ્રવીણ વાળા, શું તકલીફ છે? ક્યાં રહ્યો બેન તમે? અહીંયા ખાડી વિસ્તારમાં. કઈ જગ્યાએ ખાડી વિસ્તારમાં? ઘાસ ગોડાઉનની પાછળ. શું તકલીફ છે અહીંયા? અહીંયા ગટરની સુવિધા નથી, રસ્તાની સુવિધા નથી, ના ગંદકી વેડો છે. અમારા છોકરા બીમાર પડે, નાના છોકરા છે, અને ગાયું ખૂટ્યા અહીંયા જ ભેગા થાય. નગરપાલિકામાં કાર્ય કીધું તું, કાર્યવાહી કઈ કરી નથી, કોઈ જવાબ જ નથી દેતું અમને. સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે સુધરાઈ સભ્યો અને રાજકીય આગેવાનો વોટ લેવા સમયે વિનંતી કરતા હોય છે, પરંતુ ત્યારબાદ તેમના વિસ્તાર તરફ કોઈ જોતું નથી. આ વિસ્તારમાં રસ્તો પણ બિસ્માર હાલતમાં છે, ત્યારે ચોમાસામાં તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે. નયના બેન સિંધો જીતુભાઈ, અહીંયા ખાસ વ્યાસ ગોડાઉનની પાછળ રહીએ છીએ. નગર પરિમાં 3-4 વાર ગયા તા, બધા ગયા તા, કાયમી કહીએ અમે કે કરજે કરજે તો નથી કરતા. એરિયા નો છે ચનુભાઈ છે. રસ્તા કેટલી વાર પાકી ગયા પણ કોઈ આવતા જ નથી કરવા. પેહું ને પોદરા ને બધા થઈ ગયા પણ કોઈ આવતું જ નથી. મોટર ડોલું કાલે ભાઈ નાખવા આવ્યો તો અમારું છે, તો પોલત કર નાખો તમે તો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી આપી છે અને વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.